बनासकांठा जिल्लामां थराદમાંથી પસાર થતી ભારતમાળા પ્રોજેક્ટની કામગીરી લઈને ખેડૂતો જ્યારથી કામગીરી પ્રારંભ થઈ છે ત્યારથી લઈને આજ સુધી કંપનીની મનમાની અને જોરજબરીથી પરેશાન થઈ ઉઠ્યા છે। થરાદના બુઢણપુર ગામના ખેડૂતો બે સીઝનથી પોતાના ખેતરમાં પાક લઈ શકતા નથી। રોડની કામગીરીને લઈ ખેડૂતોના ચોમાસું સીઝનનો પાક લેવો મહામુશ્કેલ બની ગયો છે। બુઢણપુર પાસેથી પસાર થતા ભારતમાળા રોડની કામગીરીને લઈને ખેડૂતોએ તંત્રને અનેક વખત રજૂઆતો કરી છતાં તંત્ર મૌન ધારણ કરીને બેઠું હોય તેમ લાગી રહ્યું છે। રોડની કામગીરી દરમિયાન બનાવવામાં આવેલી ગટર લાઈન અને જે જગ્યાએ પાણીનું વહેણ હતું તે જગ્યાએ કંપની દ્વારા પુરાણ કરાતા અનેક ખેડૂતોના ખેતરોમાં પાણીથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સામાન્ય વરસાદ વરસતાની સાથે ખેડૂતોના ખેતરો પાણીથી ભરાઈ જતા ખેડૂતોનો મહામૂલ્યો પાક નિષ્ફળ જાય છે। આ બાબતે કંપનીના અધિકારીઓને તંત્રને પણ ખેડૂતોએ લેખિત તથા મૌખિક અનેક વખત રજૂઆત કરી છતાં પરિણામ શૂન્ય રહ્યું છે। ખેડૂતોના ખેતરનો પાક નિષ્ફળ જતા પશુપાલનનો નભારો કરવો ખેડૂત માટે મુશ્કેલ બની ગયો છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે અમે તો પૈસા આપીને પણ બાજરી ખરીદી અને ખાઈ શકીશું પણ અમારા પશુઓને ક્યાંથી ખવડાવીશું। જો આવી વેદના તંત્રના સાંભળતું હોય તો ખેડૂત હવે રજૂઆત કરે તો કોને કરે, જેને લઈ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। આ બાબતે ખેડૂતોએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરી છે છતાં તેમનું નિરાકરણ ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે। આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા યોગ્ય તપાસ કરી ખેડૂતોની વેદના સાંભળી તાત્કાલિક તેમનું નિવારણ લાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। હવે અમારે સાહેબ પોણી આ ભારતમાલા રોડનો બધું ગટર આખી ઉભરાઈ અને પોણી આવી અને ક્ષેત્રમાં વારંવાર પોણી આવવાથી અમારો પાક ગઈ સાલ પણ નિષ્ફળ થઈ ગયો છે અને આ સાલ પણ નિષ્ફળ થઈ ગયો છે। જો 2 ઇંચ વરસાદમાં જો અમારો પાક નિષ્ફળ થતો હોય તો 10 ઇંચ વરસાદ આવે ત્યારે અમારી શું પોઝિશન થાય છે? ભારતમાલા રોડવાળાએ જે પોણીનો નિકાલ હતો એ તમે સંપાદન કરી અને એમાં પૂરત કરીને રોડ ઊંધો કરી નાખ્યો છે, જેના કારણે આ વારંવાર અમારે પોણીની સમસ્યા થઈ રહી છે। તો અમારી એટલી વિનંતી છે કે મહેરબાની કરીને જે ભારતમાલા રોડનું પોણી છે એ અમારા ગામમાં મોટા નાળા નાખી અને પોણી સરડામાં કાઢે એવી અમારી સરકારશ્રીને વિનંતી છે। અને અમારો ઘાસચારો ને આ બધું બળી ગયું છે તો એના કારણે ઢોરોની અને પશુઓની પૂરેપૂરી તંગી છે। અમે તો કદાચ વેસાતી બાજરીની બોરી લાવીને ખાશો પણ પૈસા દે તો નિયાર નથી મળતી, તો વીજ તો મારી પાસે પશુપાલન ઢોર છે તો હું નોખી શું માલને? તો મારી એટલી વિનંતી છે તો કે મહેરબાની કરીને એક આ દિવાલ છે આ દિવાલ પણ ખૂબ નેથી કરી છે, જેના કારણે સાધનો આવીને ક્ષેત્રમાં પડે છે અને વારંવાર ફસાઈ જાય છે। કદાચ જો અમે એના કામ કરતા હોઉં અને સાધન માથે આવીને પડી જાય તો અમે તો મરી જવાના છો ને, તો અમારી સંભાળ લેવા અહીંયા કોણ આવવાનું? તો દિવાલ અમારી 2 થી 3 ફૂટ ઊંચી થવી જોઈએ અને જેના કારણે પોણીનો નિકાલ થવો જોઈએ, આટલી અમારી સમસ્યા છે। અમે વારંવાર 2 વર્ષથી અડધીવાલી કંટાળી ગયા છો અને અમારું કોઈ પણ હોબળતું નથી, તો અમારી આટલી વિનંતી છે મહેરબાની કરીને આ કામ પૂરું કરો। નમસ્કાર, મો પટેલ વાલાભાઈ ગંગારામ ગામ ભૂજણપુર રહેવાસી છું। હવે આ મારો ખેતર છે, હવે આ ગઈ સાલ તમે જોવો તો આ સાલ આ રોડનું પાણી ભારતમાળાનું 2 કિલોમીટરમાંથી આવીને આ મારે ખેતર ગઈ સાલ ભરાઈ ગયું હતું, આ સાલ ભરાઈ ગયું, પાક નિષ્ફળ ગયો હતો, આ સાલમાં બાજરીનું વાવેતર કરેલું હતું તો એ પણ નિષ્ફળ ગયું છે। આ ડિવાઇડરમાંથી પાણી ગતિ નેથી નેથી આવ કરી છે, આ 2 ફૂટ ઓછી કરે તો અમારું પાણી ના આવેલું હોયથી અમારું પાણી ગમે જ આવતું હતું, હવે એ ગામનો અકાઉન્ટ બંધ કરી નાખ્યો છે અને એ નાળો અમે તો અહીંયા પણ ગટલાઈન કરી ઊંચી કરે ઊંડી કરીને તો પાણી જાય ગમે ને કાં પાણી જાય તેમ નથી। આટલા વરસાદમાં તો આટલું છું તો 15-17 માં છું એવું થાય છે, ત્યારે તો અમારા ઘરો તો અહીંયા માત્ર રહેવાશે નહીં। નમસ્કાર।